વેલકમ બેક. કોરોનાની રફતાર વચ્ચે રાજકોટમાં રોગચાળો વકરી રહ્યો છે. મિશ્ર ઋતુને કારણે રોગચાળાએ માથું ચક્યું. રાજકોટમાં શરદી, ઉધરસ અને તાવના કેસ વધી રહ્યા છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં પણ વધારો નોંધાયો છે. રોગચાળો વધતા તંત્ર એલર્ટ મોડમાં છે. અનેક વિસ્તારોમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી. હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. રાજકોટમાં હાલ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. તો આ વિષય પર વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા હાર્દિક મારી સાથે જોડાયા છે. હાર્દિક, રાજકોટમાં કયા કયા રોગોના સૌથી વધારે કેસ આવી રહ્યા છે? ચોક્કસથી પંકજ, જે છે રાજકોટમાં ડેન્ગ્યુના ડર વચ્ચે જે છે ખાસ કરીને ઝાડા ઉલટી અને શરદી ઉધરસના કેસમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. કેમ કે જે છે રાજકોટ શહેરમાં હાલ મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. વહેલી સવારમાં જે છે એ ઠંડી જોવા મળતી હોય છે, તો બપોરે ભારે ગરમી પણ જોવા મળતી હોય છે, જેના કારણે શરદી ઉધરસના કેસમાં નોંધપાત્ર ઉછાળો થયો છે. હાલ આપણી સાથે અહીંયા સ્થાનિક જે દવા લેવા આવેલા ભાઈ પણ છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, તમે ક્યાંથી આવો? સાહેબ, હું ભાવનગરથી આવું છું. અને સવારમાં ઠંડી હોય છે, બપોરે ગરમી હોય છે, શરદી ઉધરસ ને બહુ તકલીફ જેવું થાય છે. એની માટે વ્યવસ્થા કરી આપો તો સારું. મારા સાહેબ, બહુ છે સાહેબ. પંકજ, જે રીતના હાલ અહીંયા જે દવા લેવા આવતા લોકો પણ જણાવી રહ્યા છે કે અત્યારે જે છે અલગ અલગ વિસ્તારોમાં શરદી ઉધરસના ભારે વાયરા છે, અને એમના કારણે જે છે દર્દીઓને જે લોકોને ભારે તકલીફ પડી રહી છે. અત્યારે સિવિલ હોસ્પિટલ બહાર પણ દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારથી દર્દીઓ છે તે દવા લેવા માટે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચતા હોય છે. લાંબો સમય સુધી જે છે કેસબારી બહાર ઊભા રહ્યા બાદ તેમનો વારો આવતો હોય છે. ત્યારે હાલ વાત કરવામાં આવે તો જે છે રાજકોટ શહેરમાં કોરોના બાદ કહી શકાય કે જે છે શરદી ઉધરસના કેસમાં પણ નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. જી હાર્દિક, એક તરફ તાવ શરદી ઉધરસના કેસ તો વધી જ રહ્યા છે, તો બીજી બાજુ કોરોનાના કેસ પણ ગુજરાતમાં વધી રહ્યા છે. તો રાજકોટનું તંત્ર કોરોના સામે લડવા કઈ રીતે સુસજ્જ દેખાઈ રહ્યું છે? ચોક્કસથી પંકજ, જે છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક ખાસ વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ વોર્ડની વાત કરવામાં આવે તો જે છે ઓક્સિજન સહિતની તમામ સુવિધાઓ પણ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે રીતના અગાઉ જે કોરોનાની લહેર આવી હતી, કોરોનાની બીજી લહેર વખતે જે છે તંત્રને ભારે જે છે જહેમત ઉઠાવવી પડી હતી. જો કે આ વખતે એ પહેલાં જ તંત્ર એલર્ટ થઈ ગયું છે અને અગાઉથી જ તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. રાજકોટ શહેરમાં જે છે ટોટલ 7 જેટલા ઓક્સિજન પ્લાન્ટ છે, તે તમામ ઓક્સિજન પ્લાન્ટનું પણ ચેકિંગ હાથ ધરી દેવામાં આવ્યું છે. મોકડ્રીલ પણ યોજી દેવામાં આવી છે અને હાલ તમામ પ્લાન્ટ છે એ કાર્યરત હોવાનું પણ અત્યારે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું. તો બીજી તરફ બેડની પણ એક અલગ વ્યવસ્થા કરી દેવામાં આવી છે, સાથે જ જરૂરી દવાનો સ્ટોક પણ કરી દેવામાં આવ્યું છે. જો જરૂર પડે તો જે છે એ દવા તાત્કાલિક મળી શકે એટલા માટે જે છે એ ખાસ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. પરંતુ હાલ રાજકોટ શહેરમાં અત્યાર પૂરતી જે રાહતની વાત એ છે કે કોરોનાના કેસ હાલ પૂરતા નથી એટલા વધારે સામે આવી રહ્યા, પરંતુ જો વધારે સામે આવે છે તો એને લઈને તંત્ર દ્વારા જે છે અગાઉથી જ એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના અધિકારીએ મિટિંગ પણ બોલાવી હતી અને તેમાં તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. પરંતુ હાલ જે રીતના કહી શકાય કે રાજકોટ શહેરમાં કોરોનાનો કેસ હાલ અત્યારે નથી, પરંતુ જો આગળ આવે છે તો તેને લઈને તંત્ર પણ સંપૂર્ણ સજ્જ છે. હાલ કહી શકાય કે રાજકોટ સિવિલ તંત્ર પણ સજ્જ છે. જી જી જી, હાર્દિક આભાર માહિતી આપવા માટે. તો રાજકોટમાં હાલ તો ડેન્ગ્યુ, ચિકનગુનિયા, શરદી, તાવ અને ઉધરસના કેસ ખૂબ વધી રહ્યા છે.